સરોલીમાં આવેલી કાપડની માર્કેટોમાં ડમી વેપારીઓને બેસાડવામાં આવતા હોવાની વાત છે, જેને લઈ વેપારીઓ સાથે લાખો કરોડની ઠગાઈ થતી હતી. ઠગાઈ કરતી ટોળકીને સમાધાન માટે બેસાડવા માટે મોટો ખેલ કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. માર્કેટમાં ડમી વેપારીઓને બેસાડી શરૂઆતમાં માલ ખરીદી, બાદમાં વિશ્વાસ બેસાડી મોટી રકમનો માલ લઈ પાર્ટી ઉઠી જતી હતી. પછી તે ઠગાઈ કરેલો માલ અન્ય સાગરિતોને વેચી મારતા હતા. અરજીના નામે પોલીસ કર્મી મોટો ખેલ કરી નાખતા હોવાની વાત સામે આવી છે. વેપારીઓએ પોલીસ અધિકારીઓ સુધી આ બાબતે ફરિયાદો કરી હતી, જેના કારણે બંને પોલીસ કર્મીની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ હતી. ગોડદ્રામાં એક પોલીસ કર્મીએ જીએસટીની મેટરમાં ભલામણ કરી હોવાની વાત સામે આવી રહી છે. તેઓ ગોડદ્રા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. સારોલી પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવાનું તેને ભારે પડી ગયું હતું. ટૂંકમાં એક સાથે ત્રણ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેતા પોલીસ બેડમાં છાપો પડી ગયો છે, જેમાં સારોલીના હેડ કોન્સ્ટેબલ રણજીત જાદવ અને પોલીસ કોન્સ્ટેબલ રણછોડ રબારી તેમજ ગોડોદરાના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશ્વિન ડાંગરનો સમાવેશ થાય છે.